ગુનેગાર ગમે એટલો ચાલાક હોય છતાં પણ તે કોઈક ને કોઈક ભૂલ કરે છે, આજે નહીં તો કાલે ને કાલે નહીં તો વર્ષો પછી પણ ગુનેગાર પોલીસના સકંજામાં હોય છે. આવી જ ઘટના ભાવનગર જિલ્લામાં બની હતી ને ભાવનગર પોલીસે 6 મહિના પહેલાં થયેલી બેવડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે, આરોપીઓને ઝડપી લીધા છે. હવે ગુનેગાર એવું માને છે કે તે પોલીસ કરતાં ચાલાક નથી, તેની વાત કરવી છે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે એવી ક્રાઇમ સ્ટોરીની કે જેમાં ગુનેગાર એવું માનતો હતો કે તેણે કોઈ પગેરું છોડ્યું નથી અને પોલીસ તેના સુધી ક્યારેય પહોંચશે નહીં. આવા ભ્રમમાં રહેનારા અનેક ગુનેગારો છે અને પોલીસે મહિનાઓ તો ઠીક વર્ષો પછી પણ તેમને ઝડપી લીધા છે, તેના દાખલા મોજૂદ છે. આ ઘટના છે 11 જુલાઈની, 11 જુલાઈ 2023ની. ભાવનગરની તળાજા પોલીસને જાણકારી મળે છે કે તળાજા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પિંગળિયા ગામમાં બેવડી હત્યા થઈ છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે છે પિંગળિયા ગામમાં, ત્યારે ગામની અંદર સૌથી જે છેલ્લું મકાન હતું ત્યાં 2 મૃતદેહો પડ્યા હતા. બંને પતિ પત્ની હતા. તેમનું નામ હતું શિવાભાઈ રાઠોડ અને તેમના પત્ની વસંતબેન રાઠોડ. લગભગ 50-52 વર્ષની ઉંમરના આ દંપતિની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે લાશનું નિરીક્ષણ કર્યું તો પોલીસને સમજાયું કે હત્યા 11 તારીખે નથી થઈ, પણ હત્યા વહેલી થઈ છે. હવે આ એવો ગાળો હતો કે જ્યારે આ ગાળા દરમિયાન વરસાદ ખૂબ વરસી રહ્યો હતો, એટલે લગભગ 2 દિવસ સુધી કોઈએ આ દંપતિને જોયું નહોતું. આ દરમિયાન એવું થાય છે કે આ દંપતિનો પુત્ર જે પાલીતાણા રહેતો હતો તે પોતાના પિતાને સતત ફોન કરી રહ્યો હતો, પણ પિતા શિવાભાઈ કોઈ જવાબ આપી રહ્યા નહોતા. પાલીતાણા રહેતા પુત્રને અંદેશો ગયો કે કંઈક ગડબડ છે, કેમ પિતા ફોન રિસીવ કરતા નથી. એટલે 11 તારીખે તે ગામમાં કોઈ વ્યક્તિને જાણ કરે છે કે મારા ઘરે જઈને તપાસ કરો, મારા પિતા કેમ ફોન લેતા નથી. ગામમાંથી કોઈ પરિચિત જ્યારે શિવાભાઈના ઘરે આવે છે ત્યારે ઘરની ઓસરીમાં શિવાભાઈ અને વસંતબેનની લાશ પડી હતી. તેમને તીક્ષ્ણ હથિયાર વડે તેમના શરીરને રફેદફે કરી નાખવામાં આવ્યું હતું. તેઓ મોતને ભેટ્યા હતા. પોલીસ ઘટના સ્થળે આવે છે ને જે પ્રકારે લોહી થીજી ગયું હતું તેનો અર્થ એવો હતો કે હત્યા લગભગ 48 કલાક પહેલાં, એટલે કે 9 જુલાઈના રોજ થઈ હશે. પણ પુષ્કળ વરસાદ હતો એટલે 2 દિવસ ગામના લોકો પણ બહાર નીકળ્યા નહોતા. આ ગાળા દરમિયાન હત્યા થઈ. હત્યા કોણે કરી? આ સવાલ હતો. તો પહેલાં તો પોલીસે લૂંટની થિયરી ઉપર કામ શરૂ કર્યું, તો ખાસ કંઈ ગયું નહોતું. વસંતબેને કાનમાં જે સોનાની વાળી પહેરી હતી તે અને એક મોબાઈલ ફોન, બસ. જો કોઈ લૂંટ કરવા આવ્યું હોય તો આટલી નાની વસ્તુ ન લઈ જાય, અને લૂંટ કરવા આવ્યું હોય તે વ્યક્તિ તુરંત હત્યા ન કરી બેસે. પોલીસે અનેક થિયરીઓ ઉપર તપાસ શરૂ કરી. તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશસિંહ રખિયા આખા મામલામાં ઝંપલાવ્યું. તેઓ તપાસ કરતા રહ્યા, કોલ ડિટેલ ચેક કરતા રહ્યા, પરંતુ કોઈ કડીઓ હાથ લાગી નહીં. આ મામલો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સુધી પણ પહોંચ્યો અને મનસુખ માંડવિયાએ ભાવનગર પોલીસને ઠપકો આપતા કહ્યું કે તમારે જો કામ ન કરવું હોય તો હું આ કામ અન્ય કોઈ એજન્સીને પણ આપી શકું. આ દરમિયાન તત્કાલીન SP રવિન્દ્ર પટેલની બદલી થઈ અને થોડા મહિના પહેલાં ડૉક્ટર હર્ષદ પટેલ SP તરીકે નિયુક્ત થયા. ફરી તેમણે આ તપાસને આગળ વધારીને હર્ષદ પટેલે એવું કહ્યું કે આપણે જ્યાં અટક્યા છીએ ત્યાંથી નહીં, પહેલેથી આપણી તપાસ શરૂ કરો. અને એક એક કડીઓ ઉકેલાતી ગઈ. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કૃણાલ પટેલ અને સબ ઇન્સ્પેક્ટર જેવલિયા કામ કરવા લાગ્યા, બાતમીદારોને એલર્ટ કરવા લાગ્યા. અને 3 લોકો, એક દીપા નામનો માણસ મુખ્ય છે એવી અમને જાણકારી મળે છે, તે પોલીસને હાથ લાગ્યો. તેના 2 સાથીઓ પણ હાથ લાગ્યા. આ લોકોને પોલીસ સ્ટેશન લાવી સતત પૂછપરછ કરવામાં આવી, પોલીસની ભાષામાં પૂછપરછ કરવામાં આવી. ત્યારે તેમણે કબૂલ કર્યું કે હા, અમે જ શિવાભાઈ અને વસંતબેનની હત્યા કરી છે. પણ
અરીડા ગુનેગારો હતા, હત્યા તો કરી પણ હત્યા સુકામ કરી તે કહેતા નહોતા. ફરી દિવસો સુધી તેમની પૂછપરછનો દોર ચાલ્યો. આખરે તેમણે કબૂલ્યું કે આ ગામમાં રહેતા, પિંગળિયા ગામમાં રહેતા રણજીત નામના એક વ્યક્તિએ તેમને સોપારી આપી હતી આ દંપતીની હત્યા કરવાની. આ રણજીત નામની વ્યક્તિ પણ પોલીસ પાસે આવી ગઈ હોવાની અમારી જાણકારી છે. હવે રણજીતે કહેવાનું છે કે સોપારી કેમ આપી. આ પરિવારમાં કેટલાક પારિવારિક પ્રશ્નો પણ હતા, તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ રણજીત નામની વ્યક્તિને શિવાભાઈના કોઈ પરિવારમાંથી જ કોઈ આ કામ સોંપ્યું હતું, કામ કેટલામાં સોંપાયું હતું અને હત્યા ક્યારે અને કેવી રીતના અંજામ આપ્યો. આવી અનેક કડીઓ હજી ઉકેલવાની બાકી છે. પણ અમારી જાણકારી એવું કહે છે કે આગામી 24 કલાકમાં ભાવનગર પોલીસ આ ઘટનાનો ઘટસ્ફોટ કરશે અને આરોપીઓએ કેવી રીતના આ ડબલ મર્ડર કર્યું, પડદા પાછળ કોણ હતું અને કોણ માસ્ટર માઇન્ડ હતું તે બધું જ ભાવનગર પોલીસ જાહેર કરશે. આમ 6 મહિના પછી પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલ્યો છે. અમે ભાવનગર પોલીસને સલામ કરીએ છીએ. તમે પોતાની જાતને સલામત રાખો. જરા પણ તમને કોઈ બાબતની શંકા હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરો. પોલીસનો સંપર્ક કરવા માટે જરા પણ મનમાં ડર રાખશો નહીં, કારણ કે પોલીસ સામે લાખ વાંધા હોય છતાં પણ પોલીસ તમારા રક્ષણ માટે છે તે યાદ રાખજો. અત્યારે મને અને મારા સાથી ફૈઝાન રંગરેજને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા